રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે તો સરકાર પણ હવે હરકતમાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના તમામ આરોગ્ય અધિકારી વિડીયો કોન્ફરન્સથી જોડાશે તથા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટેના પગલાં અંગે આજની બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 26 ચાંદીપુરાના કેસ નોંધાયા છે, જેમાંથી 14 લોકોના મોત નિપજ્યા હતા. મેહુલ દેસાઈ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. મેહુલ, ચાંદીપુરા વાયરસને લઈને સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ સિતોરલ, ગઈકાલ મોડી રાત સુધીના જે આંકડા છે તે મુજબ લગભગ 15 બાળકોના મૃત્યુ થયા છે અને જે પ્રકારનો રેશિયો છે ગઈકાલ રાત સુધીના તે પ્રમાણે 50% ચોખ્ખી રીતે તે ગણાય છે. અને આ જે વાયરસના જે કેસો છે તે કોઈ એક એરિયામાંથી નથી આવી રહ્યા, અલગ અલગ વિસ્તારોમાંથી આ આવી રહ્યા છે. એટલે આરોગ્ય વિભાગ સ્થિતિ છે, તેની સમીક્ષા બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે કરવા જઈ રહ્યા છે, જેની અંદર તમામ જે વિદેશો છે તે આરોગ્ય અધિકારીઓ જોડાશે. ગાંધીનગર ખાતે પણ મુખ્ય જે અધિકારીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજો છે કે જે સારવારમાં જોડાયેલી છે તેમને પણ જે છે તે આ બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સ જોડવામાં આવશે અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. જે સર્વેલન્સની કામગીરી કઈ રીતે ચાલી રહી છે, સાથે જે રોગ નાખવા માટે જે દવાઓનો છંટકાવ સહિતની જે બાબતો છે, હાલ કેટલા પેશન્ટ છે તે તમામ બાબતોને લઈને સમીક્ષા થશે. ઠીક, બરોબર, ધન્યવાદ મેહુલ.